નમસ્કાર દર્શક મિત્રો, આઈપીએલ ની ધમાલ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જાણો છો કે આઈપીએલ ની ધમાલ કાર્યક્રમ હોય એટલે આઈપીએલ ને લગતી વિગતવાર આ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે. ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે ગુજરાતે જે પ્રમાણે રાજસ્થાન રોયલ્સને 9 વિકેટે જ્યારે હાર આપી હોય ત્યારે એના મહત્વના કારણો શું જવાબદાર છે એની ચર્ચા કરવી છે. અને ખાસ આજની જ્યારે ડબલ મેચ હોય, જ્યારે મુંબઈ અને ચેન્નઈની જ્યારે મેચ હોય અને ચેન્નઈ જ્યારે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હોય ત્યારે એ સંકેતો શું આપી રહ્યો છે, મહત્વપૂર્ણ બાબત એ છે. મહેન્દ્રસિંહ ધોનીની ઇનિંગ આ વખતે કેવી રહેશે? કારણ કે ખાસ રોહિત શર્માની જો વાત કરવામાં આવે તો રોહિત શર્મા ગત મેચનો હારનો બદલો લેવા મેદાનમાં ઉતરશે કે કેમ, ચેન્નઈ માટે જીતના કપરા ચઢાણ કેટલા અને એ જ રીતે મુંબઈ માટે કેટલા કપરા ચઢાણ. બીજી મેચ છે દિલ્હી અને આરસીબી, એટલે કે દિલ્હી અને બેંગ્લોરની જ્યારે મેચ છે, બેંગ્લોરમાં કોનું પલડું ભારે છે? અને ખાસ વાત કરવામાં આવે દિલ્હીની તો દિલ્હીની બોલિંગ લાઇનઅપ કેવી રહેશે એની તમામ ચર્ચા કરીશું. અને ચર્ચા કરવા માટે સ્પોટ એક્સપર્ટ અશોક મિસ્ત્રી જોડાયા છે. અશોક મિસ્ત્રી, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, જે પ્રમાણે ગત મેચની વાત કરવામાં આવે, ગઈકાલની મેચની વાત કરવામાં આવે, ઇન્ટ્રોડક્શનમાં કીધું એ પ્રમાણે કે ગુજરાતે ખાસ જે પ્રમાણે જીત લીધી હોય, જીત હાંસલ કરી હોય, 9 વિકેટે રાજસ્થાન રોયલ્સને હરાવી હોય, પહેલાં તો એ જણાવો કે આ જીતને આપ મહત્વપૂર્ણ રીતે કઈ રીતે જોઈ રહ્યા છો? સી, મહત્વપૂર્ણ એટલા માટે છે કે ગુજરાત ટાઇટન્સ હવે જ્યારે આઈપીએલના અંતિમ તબક્કામાં આગળ વધી રહી છે ત્યારે પોઈન્ટ ટેબલ પર ટોચની 4 ટીમોમાં સૌથી પ્રથમ ટીમ બનવા તરફ આગળ વધી રહી છે. કારણ કે સૌથી પ્રથમ ટીમ જે છે એને એડવાન્ટેજ બહુ જબરજસ્ત હોય છે કે ત્યાંથી એ સીધા ફાઇનલમાં પ્રવેશ કરી શકે, એટલે ફર્સ્ટ અને સેકન્ડ વચ્ચે રમીને, જ્યારે સેકન્ડને બીજી મેચને ત્યાર પછી ઘણી બધી બાકી હોય છે, એટલે નંબર 1 બનવું છે અને નંબર 1 ટીમના બનવાથી એને જે એડવાન્ટેજ મળે છે એડવાન્ટેજ દેવો છે, બહુ સીધી વાત છે. અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કરીને ગુજરાત ટાઇટન્સે જોરદાર રીતે જીત મેળવી છે અને પોઈન્ટ ટેબલ ઉપર પોતાનું ટોચનું સ્થાન બનાવી રાખ્યું છે. ગઈકાલની મેચની વાત કરીએ તો ગઈકાલે જે રીતે ગુજરાત ટાઇટન્સના જે કહી શકાય કે મહત્વના બોલર છે રાશિદ અને નૂર, એ આ બંને જે રીતે સ્પિન બોલિંગ કરી છે કાલે સ્લો પીચ ઉપર, એ ક્યાંક ને ક્યાંક કાબિલે તારીફ છે. અને લગભગ મિડલ ઓર્ડરને ખાઈ ગયા એમ કહી શકાય કે રાશિદ ખાનના બોલને સમજવામાં દરેકે દરેક બેટર્સ અસફળ રહ્યા. નૂર અહેમદે બહુ સરસ બોલિંગ કરી, એણે 2 વિકેટો લીધી, તો 5 વિકેટો તો બંને સ્પિનરો લઈ ગયા. અને ખાસ કરીને રાજસ્થાનની જે બેટિંગ હતી, જબરજસ્ત બેટિંગ, અત્યાર સુધી જેની બેટિંગની ચર્ચા થતી હતી એ બેટિંગને સૌથી ઓછા એટલે કે 118 રનમાં ઓલઆઉટ કરી નાખ્યો અને એ ખાલી 17.5 ઓવર્સમાં. તો અહીં આગળ એક જબરજસ્ત બોલિંગ આપણને જોવા મળી જે ગુજરાતનું મહત્વનું પાસું છે. કારણ કે જ્યારે બેટિંગ અને બોલિંગની ચર્ચા થતી હતી ત્યારે સૌથી વધારે રન બનાવવાનું જે એ છે શ્રેય, એ રાજસ્થાન રોયલ્સના નામે હતું અને સૌથી સારી ઇકોનોમી સાથેની બોલિંગ કરતી ટીમ હતી તો ગુજરાત ટાઇટન્સ હતી. પણ ગઈકાલે ઇવન રાજસ્થાનની જે બેટિંગ હતી એ પણ ધરાશાયી થઈ ગઈ અને શાનદાર બોલિંગ ગુજરાતની એ નીખરી ઉઠી. ઓફકોર્સ ત્યાર પછી ટોટલ બહુ મોટું હતું નહીં કે જેમાં જીત મેળવવામાં કોઈ મોટી તકલીફ પડે, તો બહુ જ શાંતિથી આરામથી અને એક બહુ ઝડપથી અમુક ઓવરો બાકી હતી ત્યારે જીત મેળવી લીધી. એટલે પોઈન્ટની આ બધી ધમાલ છે, પોઈન્ટ ટેબલ ઉપર ટોચ ઉપર રહેવાની છે. અને ગુજરાત ટાઇટન્સ, કારણ કે જે રીતે ગુજરાત ટાઇટન્સ દિલ્હી સામે અહીંયા હારી ગયું હતું તમને યાદ હોય તો, પહેલા ક્રમની ટીમ ગુજરાત ટાઇટન્સ એને છેલ્લા ક્રમની ટીમ દિલ્હી હરાઈ ગઈ હતી. તો ક્યાંક ઘણા અવનવા સમીકરણો બનતા આપણને જોવા મળે છે. અને આજે જે મેચ હતી એ ટોચની જ આ 4-4માંથી બે ટીમો ટકરાઈ હતી અને એમાં રાજસ્થાન રોયલ્સની બેટિંગ ઉપર પ્રહાર કર્યો. આટલી સારી બેટિંગ લાઇનઅપને 118માં સીમિત રાખી તો શાનદાર બોલિંગ અને ત્યાર પછી બેટિંગ, કારણ કે બહુ મોટો સ્કોર હતો ને એટલે આસાનીથી એને કહેવાય કે જીત મેળવી લીધી. તો ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સની મેચ એમ કહી શકાય કે 2 પોઈન્ટ્સ મેળવવામાં ગુજરાત સફળ થયું. ગુજરાત નંબર 1 પર છે, પહેલાંય હતું, વધારે મજબૂત અને કોન્સોલિડેટ એ કરી છે. હવે નેક્સ્ટ મેચ જીતશે એટલે એ પછી એની અંદર આવી જવા માટે એ થઈ જશે, ટોચની 4 ટીમોમાં પહેલી ટીમે બની જશે. તો ક્યાંક આ બધા સમીકરણો ચાલે છે પણ એ દરમિયાન, કારણ કે એટલી બધી મેચો રમાય છે, દર 2 દિવસે મેચ હોય છે, દર 2 દિવસે એકની એક ટીમને રમવાનું આવે છે, ધેર્સ અ ટેરિફિક પ્રેશર ઓફ ધ મેચીસ. અને હવે બીજો તબક્કો શરૂ થયો છે એટલે પ્રેશર છે,
પોઈન્ટ્સનું પ્રેશર છે, ટોચ ઉપર આવવાનું પ્રેશર છે, સારું રમવાનું, અને એમાં ક્યાંક ને ક્યાંક પરફોર્મન્સ જોવા નથી મળતું, ક્યાંક એમના ઉપર પણ ઓવર ક્રિકેટ એ દેખાતું હોય એવું લાગે છે. તો કાલની મેચ યસ ગુજરાતે જીતી છે, રાજસ્થાનને નુકસાન ચોક્કસ ગયું છે, પણ રાજસ્થાન એવી ટીમ છે કે જે કમબેક જબરજસ્ત કરી લેશે અને પોઈન્ટ મેકઅપ કરશે. બિલકુલ કમબેક તો જરૂરથી કરશે, પરંતુ અશોકભાઈ મહત્વપૂર્ણ બાબત એ છે કે આ સિઝનનો સૌથી નાનો સ્કોર રાજસ્થાન રોયલ્સે જ્યારે બનાવ્યો હોય ત્યારે એ નાના સ્કોરનું કારણ આપ શું જોઈ રહ્યા છો? સી, બહુ સ્પષ્ટ હતી કે કાલે પીચ જે છે સ્લો હતી, બોલ અચકીને અટકીને આવતો હતો બેટ ઉપર, અને સ્પિનર્સને યારીમાં આપતો હતો, એટલે મીન્સ કે પીચ ટર્ન થતી હતી. આ બધી જ પરિસ્થિતિને કારણે બન્યું તો આપણી એક જ ટીમ, કારણ કે આ પાંચ વિકેટો મહત્વની. પહેલાં તો નો ડાઉટ કે બાકી શમીએ પણ વિકેટ લીધી, હાર્દિકે પણ વિકેટ લીધી, એક એક વિકેટ એમને પણ લીધી, પણ ક્યાંક એક ખેલાડી રનઆઉટ થયો અને એ બી મહત્વનો ખેલાડી, જયસ્વાલ રનઆઉટ થયા, એટલે પહેલી મહત્વની વિકેટો ફટાફટ પડી ગઈ અને ત્યાર પછી પાંચ વિકેટો સ્પિનરોએ લઈ લીધી, એટલે સ્લો વિકેટ, સ્પિન થતી વિકેટ, અને એ બધાને કારણે રાજસ્થાન રોયલ્સ પરિસ્થિતિ કરતાં વિપરીત સંજોગોમાં રમતા હોય એવું ક્યાંક લાગ્યું. એટલે હમણાં તો બધી મોટી મેચો જ આપણે જોઈએ છીએ, એમાં આવી લો સ્કોરિંગ મેચ એકાદ બે આવી જાય, અને એ કારણસર પછી બીજી ટીમને તો મોટું ટોટલ નહોતું એટલે આસાનીથી જીત છે, એટલે એની આપણે કંઈ ચર્ચા કરવાની એ નથી. પણ એક વાત ચોક્કસ છે કે કાલની પીચનો ભરપૂર ફાયદો રાશિદ ખાન અને નૂર અહેમદે ઉઠાવ્યો, કે જેના કારણે એમની પાંચ વિકેટો એ આ બે ખેલાડીઓ જ લઈ ગયા અને જેના કારણે એની હાર થઈ. બિલકુલ. બીજી વાત એ છે આજની મેચની જો વાત કરવામાં આવે કે આજે અત્યારે હાલની મેચ જે ચાલી રહી છે, ચેન્નઈએ ટોસ જીત્યો અને બોલિંગનો નિર્ણય લીધો છે, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે ચેન્નઈની ચાલ કેવી રહેશે આજે, અને બીજું મુંબઈનો હાથ હેડ ટુ હેડ રેકોર્ડમાં સૌથી ઉપર છે, શું લાગી રહ્યું છે આપને? નહીં, આ તો બંને જે ટીમો છે ચેન્નઈ અને મુંબઈ પરંપરાગત દુશ્મનાવટવાળી ટીમો છે, એટલે હરીફ ટીમો જેને કહેવાય, દુશ્મનાવટ એટલે એ રીતના કે એક બાજુ એક દિગ્ગજ ખેલાડી છે એમ એસ ધોની, બીજી બાજુ ભારતની ટીમનો કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી અને રન મશીન ગણાતો રોહિત શર્મા છે, એટલે આ બે વચ્ચેની ટક્કર છે. બીજું કે આ બંને 16મી આ સિઝન રમાય છે, આ બંને ટીમો ભેગા મળીને 9 વાર ચેમ્પિયન થઈ છે, 5 વખત મુંબઈ અને 4 વખત ચેન્નઈ. હવે જ્યારે આવા પણ રેકોર્ડ જબરજસ્ત હોય, બંને ટીમોના કેપ્ટનો પણ દિગ્ગજ હોય, બંને ટીમોના ખેલાડીઓ પણ એક એકથી ચડિયાતા હોય, તો ક્યાંક તમે વિચાર કરો કે બોમ્બે છેલ્લી બે મેચો જીતી, 200+ સ્કોર ચેઝ કરીને જીતી. આજ બોમ્બેની ટીમ શરૂઆતની મેચો હારતી ત્યારે એમ લાગતું હતું કે આ ટીમ બહાર નીકળી જશે, તો જે એનું ટ્રાન્સફોર્મેશન થયું છે, એનું ફરીથી એક નવું જીવન એને મળ્યું છે, દે આર ડુઈંગ ફેન્ટાસ્ટિક. અને જે રીતે લોકો રમે છે, જે રીતે એના બધા બેટર્સ રમે છે, ખેર તમે બેટર્સની વાત કરો એટલે બધા આવી જાય, હમણાં એક વિકેટ અત્યારે તો પડી છે, પણ કહેવાનું તાત્પર્ય છે કે અત્યાર સુધીની જે બેટિંગ શરૂઆતના તબક્કામાં જોવા મળતી હતી એના કરતાં બિલકુલ વિપરીત. સૂર્યકુમાર સરસ રમે છે, તિલક સરસ રમે છે, ટીમ ડેવિડ સારું રમે છે, સૂર્યકુમાર યાદવ સારું રમે છે, ઈશાન કિશન સારું રમે છે, તો ઓલ સેડ એન્ડ ડન જબરજસ્ત એક બેટિંગ જોવા મળે છે. બીજી બાજુ ચેન્નઈની ટીમ તમે લઈ લો, ચેન્નઈની ટીમે પહેલું તમે કહ્યું કે ટોસ જીતીને પહેલાં ફિલ્ડિંગનો નિર્ણય કર્યો, બહુ સાચી વાત છે, કારણ કે ચેસ કરવું બહુ આસાન હોય છે. બીજું કે તમારી પાસે જે બોલર્સ છે એમના સ્પિન બોલિંગ બહુ સારી છે, ચેન્નઈની એમ કહે છે, તો સ્પિન બોલિંગ મોઇન અલી છે, રવિન્દ્ર જાડેજા છે, થિક્સાના છે, તો આ બધા જે ખેલાડીઓ છે, પથિરાના છે, તો આ જે ખેલાડીઓ છે એ જબરજસ્ત બોલિંગ કરે છે, તો એ ખેલાડીઓ જો સારી બોલિંગ કરીને પ્રતિસ્પર્ધી ટીમને સસ્તામાં આઉટ કરી દે તો બેટ્સમેનનું કામ આસાન થઈ જાય અને જીત આસાનીથી મળે. એટલે ચેસ કરવાનું તો આ એક પ્રેક્ટિસ, મોટાભાગે હારી જાઓ જીતી જાઓ પ્રેક્ટિસ તો યથાવત જ રહી છે, પણ અહીંયા બંને ટીમો મજબૂત છે. જેમ આપણે વાત કરી કે ભાઈ દિલ્હીની ટીમ અને આપણે ચેન્નઈની ટીમની વાત કરું તો એમએસ ધોની છે, રવિન્દ્ર જાડેજા છે, એ બધા ખેલાડીઓ છે, ઋતુરાજ છે, કોન્વે છે, રાણે છે, મોઇન અલી છે, તો એકથી એક ચડિયાતા ખેલાડીઓ છે. અને જે રીતે રાણે આ વખતે રમી રહ્યો છે એક એક અલગ જ છે. ત્યાર પછી દુબે જબરજસ્ત રમી રહ્યો છે, હી ઇઝ રિયલી ગેટિંગ લોટ મેની રન્સ. તો બંને ટીમો જ્યારે મજબૂત હોય, બંને ટીમો એકબીજાની સાથે સિંગડા ભરાવે એવી હોય, તો ક્યાંક ને ક્યાંક મેચ રોમાંચક થાય. એટલે આપણે તો અપેક્ષા જ રાખીએ કે મેચ સારી થાય, મેચ રોમાંચક થાય. બાકી તો બંને ટીમો, કેપ્ટનો, રેકોર્ડ્સ, એ તો બધું જબરજસ્ત છે આ લોકોનું, એમાં કોઈ કોઈ કોઈને શંકા નથી. સૌથી વધારે રન બનાવવામાં ધોની છે, ત્યાર પછી તમારી પાસે રોહિત શર્મા છે, આ બધું બાકીના તમે ખેલાડીઓ જુઓ, કોન્વે છે, એ બહુ સરસ રમી રહ્યા છે.
તો દેર આર ગુડ બેટર્સ. અને ટૂંકમાં મોટો સ્કોર જોવા મળે એ આશા છે. કારણ એવું છે કે હમણાંથી લો સ્કોરિંગ મેચ પણ જોવા મળી છે, એટલે બહુ લોકોને મજા એમાં આવતી નથી. કારણ કે તમે 40 ઓવરની મેચ હોય, તમે 30 ઓવરમાં તો બંને ટીમોના દાવ પતી જાય, 10 ઓવર બાકી બચે તો એમાં મજા ના આવે. તો ક્યાંક ને ક્યાંક આ એક વસ્તુ જોવાની રહેશે કે આજે કયા પ્રકારની બેટિંગ આપણને જોવા મળે છે. બિલકુલ, મુંબઈ તરફથી અત્યારે કેમરૂન ગ્રીટ છે, એની વિકેટ પડી ગઈ છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે અશોકભાઈ કે ગુજરાત હવે એક જીત દૂર છે ક્વોલિફાય કરવામાં. માનો કે આજે ચેન્નઈ જીતે છે તો પોઈન્ટ ટેબલ ઉપર 2 આવવાની ક્યાંક શક્યતાઓ છે એવું જોવા મળી રહ્યું છે. પરંતુ ચેન્નઈ કદાચ જીતી જાય અને પોઈન્ટ ટેબલ 2 માં આવે તો શું એની ક્વોલિફાય કરવાની જીત કેટલા સુધી દૂર રહેશે? તને હજુ તો એમને મેચ રમવાની છે ને, 4 મેચો રમવાની છે. ગુજરાતને પણ 4 મેચો રમવાની છે, એટલે હજુ તો બધી જ વસ્તુ શક્ય છે. અને ટોપ પર તો એક ટીમ આવશે, તમારે ટોટલ 4 ટીમ જોશે. તો 4 ટીમમાં તો ડેફિનેટલી સીએસકે ઇઝ ઓલરેડી ધેર. અને ધારો કે કદાચ એક મેચ ચેન્નઈ ગુજરાત હારે છે તો અત્યારે 14 ઉપર છે, તો 14 ઉપર છે ને. જો અહીંયા સીએસકે જીતે છે તો ઓફકોર્સ એ 13 પોઈન્ટ ઉપર આવશે, કારણ કે 11 પોઈન્ટ છે એમની પાસે. તો સેકન્ડ ક્રમ તો આમે આવવાનો છે. અત્યારે જીતશે ચેન્નઈ તો બી પહેલા ક્રમે આવવાનો ચાન્સ નથી, કારણ કે 11-2 13 પોઈન્ટ જ થશે. એટલે એ તો કોઈ સવાલ. અને આજે મુંબઈ જો જીતે છે તો એના 12 પોઈન્ટ થશે અને એ ટીમ સીધી બીજા ક્રમે આવશે. બિલકુલ, આજે જો મુંબઈ જીતે છે તો એના માટે સારામાં સારું ગણાશે કે તે વિલ બી ટોપિંગ ધ ટેબલ. 2-12 પોઈન્ટ સાથે સેકન્ડ ક્રમ. તમે વિચાર કરો કે આ ટીમ એટલી હારતી હતી કે લોકોને એમ થયું કે આ વખતે તો મુંબઈનો કોઈ ચાન્સ નથી. એ ટીમ જો આજની મેચ જીતે તો સીધી બીજા ક્રમે આવી જાય છે. અને પછી ત્યાંથી આગળ કેમ વધવું, એ તો ચેમ્પિયન ટીમ છે, ધે નો ઇટ વેરી વેલ. 5 વાર ચેમ્પિયન રહી ચૂકેલી ટીમ છે, એટલે એને એ સમજાવવાની જરૂર નથી. એટલે આજની મેચ ચેન્નઈ કરતાં પણ વધારે મુંબઈ માટે અગત્યની. સીધો એને જમ્પ મળશે અને 4 ટીમોને ક્રોસ કરી નાખશે, 4 ટીમોને ક્રોસ કરીને બીજા ક્રમે પહોંચી જશે. તો બહુ સરસ એક ઓપોર્ચ્યુનિટી મુંબઈ માટે ઊભી થઈ. બિલકુલ, મુંબઈ એટલે ક્યાંક ને ક્યાંક કમબેક કરી શકે એવી સ્થિતિ જોવા એટલા માટે મળી રહી છે. તમે કીધું એ પ્રમાણે કે સીધી પોઈન્ટ ટેબલ ઉપર 2 આવશે અશોકભાઈ. પણ મહત્વની બાબત એ છે કે ચેન્નઈ અને લખનૌની જ્યારે મેચ હતી ત્યારે તમે જુઓ કે વરસાદી માહોલ જોવા મળ્યો. વરસાદી માહોલ જોવા મળ્યો એટલે લખનૌને 1 પોઈન્ટ અને ચેન્નઈને 1 પોઈન્ટ આપી દીધા. પરંતુ શરૂઆતથી જ્યારે મેચ રમાતી હતી ત્યારે એવું કહેવામાં આવતું હતું કે લગભગ તો ચેન્નઈ જીતી જવાનું છે. પરંતુ આવા સંજોગો થયા ત્યારે 1-1 પોઈન્ટ આપી દેવામાં આવ્યા. અને હવે જ્યારે મુંબઈ અને ચેન્નઈની મેચ અત્યારે જ્યારે મુંબઈની અને ચેન્નઈની જ્યારે મેચ ચાલી રહી હોય ત્યારે ખાસ ડેવોન કોનવે છે એ કેવો સાબિત થશે મુંબઈ માટે? સી, કોનવે તો ચેન્નઈનો ખેલાડી છે, તો એ તો શાનદાર પ્રદર્શન કરશે. બીજી વાત કે અત્યારે 2 વિકેટ્સ ગુમાવી ચૂક્યું છે મુંબઈ ઇન્ડિયન્સ, એટલે મુંબઈ ઇન્ડિયન્સને જે વિકેટો જાય છે એના ઉપરથી ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે જે પ્રભાવ બોલરોનો ચેન્નઈના મેદાન ઉપર, ચેન્નઈના બોલરનો જે પ્રભાવ હોવો જોઈએ એ અહીંયા જોવા મળી રહ્યો છે. એટલે પહેલી વસ્તુ તો આ છે કે મુંબઈએ આ મેચ જીતવા માટે એક મોટો સ્કોર કરવો જરૂરી છે. ચેન્નઈની ટીમ 200+ સ્કોર બહુ આસાનીથી કરી લે છે, એટલે અહીંયા આગળ જો મુંબઈ 150 આસપાસમાં ઓલઆઉટ થાય છે તો એની જીતવાની તકો ધૂંધળી થશે. તમે વાત કરી ચેન્નઈની બોલિંગ જે છે એમાં બેટિંગ છે ઋતુરાજ, કોનવે, રાણે, મોઇન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, ધોની, દીપક ચહર, આ બધા ખેલાડીઓમાં છે. અને ખાસ કરીને જો બેટિંગની વાત કરું, ઋતુરાજને કોનવે સારું રમે છે, રાણે અને મોઇન અલી ખેર આપણને એટલું સારું આ વખતે જોવા મળ્યા નથી, બટ દુબે ઇઝ ફેન્ટાસ્ટિક, જાડેજા સારું રમે છે. તો ચેન્નઈની ટીમની અંદર પણ સારા ખેલાડીઓ છે. અત્યારની પરિસ્થિતિ જે છે, 14 રનમાં 2 વિકેટો મુંબઈએ ગુમાવી દીધી છે, ત્યારે આગળ કેટલા રન કરશે, કયો ખેલાડી આજે મુંબઈને તારશે એ ખાસ અગત્યની વાત બની જશે. બટ ધ ફેક્ટ ઇઝ રોહિત શર્મા હજુ રમી રહ્યા છે અને એ રમી રહ્યા છે, એનો અર્થ એ થયો કે બની શકે કે આજે કદાચ એમની પોતાની જે કે એક લયમાં આવે. પણ અનફોર્ચ્યુનેટલી રોહિત શર્મા પણ આઉટ થયા છે, એટલે હવે મુંબઈ ખરેખર તકલીફમાં આવી ગયું છે. 14 રનમાં 3 વિકેટો ગુમાવી ચૂક્યું છે, એટલે જે મોટો સ્કોર કરવાની એક અપેક્ષા હતી, આશા હતી, એ આશા નિરાશામાં એ થઈ છે. બીજું, ચેન્નઈ સુપર કિંગ્સે જે રીતે ટોસ જીતીને પહેલાં બોલિંગ લીધી, એ બોલિંગનો પ્રભાવ આપણને જોવા મળી રહ્યો છે. જે બોલિંગ ચેન્જીસ કર્યા, જે બોલિંગની આખી એ કરી, તો ક્યાંક ને ક્યાંક 3 વિકેટો લેવામાં સફળ થયા. રોહિત શર્મા ફરી એકવાર ખાતું ખોલવામાં પણ અહીંયા
નિષ્ફળ ગયા છે. બિલકુલ નિષ્ફળ ગયા છે, શરૂઆતથી તો આવું જોવા મળતું હોય છે અશોકભાઈ. પરંતુ ખાસ કરીને મુંબઈની બોલિંગ લાઇનઅપની મારે વાત કરવી છે. માનો કે હવે આ મેચ પૂરી થાય પછી ચેન્નઈનું જ્યારે બેટિંગ આવે છે ત્યારે મુંબઈની જ્યારે બોલિંગ આવતી હોય છે ત્યારે મુંબઈની બોલિંગ લાઇન તરફથી આપ શું અપેક્ષા રાખો છો? સી, અત્યારે છેલ્લી જે મેચો રમી ને ઇવન એની બોલિંગમાં પણ આપણને સારું એ જોવા મળ્યું. જોફ્રા આર્ચર છે અને પિયુષ ચાવલા આ એક સ્પિનર તરીકે એટલી ગજબની સફળતા મેળવે છે કે ના પૂછો. પણ અહીંયા ચેન્નઈ સામે પિયુષ ચાવલાનું ચાલવું શક્ય નથી, કારણ કે આ બધા જ બેટર્સ પિયુષ ચાવલાને વર્ષોથી રમે છે અને એને બહુ જ સારી રીતે જાણે છે. એટલે એક એવી વસ્તુ. પછી અરશદ ખાને સારી બોલિંગ કરી, આકાશે સારી કરી, આજે સ્ટમ્પ્સને લેવામાં આવ્યા છે. તો ક્યાંક બોલિંગ લાઇનઅપ તમે જોવા જાઓ તો મોટા ભાગે નવા ખેલાડીઓના નામ છે, એટલે તમને કેટલો એ રિસ્પોન્સ કરશે અથવા તો કેટલી વિકેટો લઈ આપશે એ જોવું પડે. અને ખાસ કરીને ઇન ફોર્મ ચેન્નઈની ટીમ જે છે એ જબરજસ્ત રીતે આપણે જાણીએ છીએ કે રમી રહી છે, એની વિકેટો કેટલી લેશે. અને સૌથી મહત્વની વાત તો એ છે કે સ્કોર કેટલો થશે. 16 રનમાં જો ટીમની 3 વિકેટો પડી ગઈ છે તો આ ટીમમાં આજે તારણહાર કોણ બનશે? શું આગળના બેટ્સમેનો એને 200 રન પહોંચાડી શકશે, 150-160 અપાવી શકશે? કારણ કે હજુ તો શરૂઆતની ઓવર ચાલે છે, હજુ તો સ્પિનર્સ આવવાના બાકી છે, બીજા બોલર્સ આવવાના બાકી છે. તો ક્યાંક ને ક્યાંક એ પહેલી વસ્તુ છે. ત્યાર પછી ધારો કે તમારી પાસે મોટો સ્કોર છે તો પછી બોલર્સ કામમાં આવે કે ભાઈ બોલર્સ વિકેટ લઈ શકતો નથી. તમારી પાસે સ્કોર મોટો ના હોય તો તમારે ચેઝ કરવાનો સ્કોર નાનો, એટલે તમે રિસ્ક લો નહીં. રિસ્ક ના લો એટલે બોલરને વિકેટ ના મળે, સીધી વાત છે. તમે 1s and 2s લઈને એમ લાગે કે ભાઈ આટલા જ કરવાના, તો શા માટે રિસ્ક લેવું? કારણ કે અલ્ટિમેટલી તો 2 પોઈન્ટ્સનો સવાલ છે, એટલે 2 પોઈન્ટ કોઈ પણ ટીમ ગુમાવે નહીં જલ્દી રમીને. તો એ પરિસ્થિતિમાં તમને બોલિંગની ઇફેક્ટિવનેસ ઓછી જોવા મળે. બોલર ત્યારે જ ઉપયોગમાં આવે જ્યારે એક સ્કોર મૂકવામાં આવે, 150 છે, 160 છે, 170 છે કે 140 છે, તો તે વખતે તમે કેટલું ઝડપથી સામેની ટીમને આઉટ કરી શકો એ છે. અહીં તો પરિસ્થિતિ અત્યારથી જ ડગુમગુ થઈ રહી છે મુંબઈની, તો આગળ કેટલા રન થાય એની ઉપર બોલિંગની ઇફેક્ટિવનેસનો ખબર પડે. કારણ કે એમાં એવું છે કે બોલર્સ હંમેશા બોલિંગ કરે તો અખતરા કરવા માગે, એ કોઈ યોર્કર નાખે, એ શોર્ટ નાખે, બેક ઓફ ધ લેન્થ નાખે, બેટ્સમેનને બેક ફૂટ ઉપર લઈ જાય, બેક ફૂટને ફ્રન્ટ ઉપર એ કરે, બધી જ વસ્તુ શક્ય છે. પણ ક્યાંક એ કરવા માટે એની પાસે એટલું ખિસ્સામાં એની પાસે રન્સ જોઈએ કે સામે જો રન થયેલા હોય તો બની શકે કે ફૂલ ટોસ નાખે ને સિક્સર પણ પડે, શોર્ટ પિચ નાખો ને સિક્સર પણ પડે. પણ એ પ્રયત્નો એણે કરવા પડે, અને જો એ પરિસ્થિતિ થાય તો એમાં વિકેટ પણ મળે. તો પહેલાં તો અમારા જમાનામાં એરાપલ્લી પ્રસન્નાને બધા બોલર્સ હતા, એ પહેલાં 2 કે 3 છગ્ગા જ મારે, 2-3 છગ્ગા આપે જ ને, 4th બોલર વિકેટ લઈ લે. તો એ પ્રકારની સ્થિતિ કરવા માટે એમની પાસે સ્કોર જોઈએ. એ સ્કોર અત્યારે મુંબઈ કેટલો બનાવશે એની ઉપર આધાર રાખશે. બિલકુલ આધાર રાખશે. બીજી મેચ આજે દિલ્હી અને બેંગ્લોર વચ્ચે હોય ત્યારે ખાસ વિરાટ સેના તરફથી આપ શું અપેક્ષાઓ રાખો છો? કારણ કે વિરાટ સેના અને ખાસ દિલ્હીની જ્યારે ચર્ચા થતી હોય ત્યારે, કારણ કે દિલ્હી તો અત્યારે નીચા ક્રમાંક પર છે ને, હવે જ્યારે બેંગ્લોર માનો કે આ મેચ જીતે છે તો પોઈન્ટ ટેબલ પર કેવા પ્રકારનો ફરક જોવા મળશે અશોકભાઈ? સી, આરસીબી પાસે 10 પોઈન્ટ છે, એટલે અગેન એ મેચ જીતે છે તો સીધું 12 પોઈન્ટ સાથે બીજા ક્રમે જશે. એટલે અહીં તો બહુ સરસ વાતાવરણ છે. જો તમે આરસીબી જીતે છો તો એ બીજા ક્રમે જાય છે, મુંબઈ જીતે છો તો એ બીજા ક્રમે જાય છે, ચેન્નઈ જીતે છે તો એ પણ બીજા ક્રમે જાય છે. તો અહીંયા આજે કોઈ બી ટીમ જીતે બીજા ક્રમે જશે. તમે વાત કરી દિલ્હી અને બેંગ્લોર વચ્ચેની મેચની, પણ શા માટે આરસીબી જીતે? આ એ દિલ્હીની ટીમ છે કે જેણે ગુજરાતને ગુજરાતના મેદાન ઉપર હરાવ્યું છે. બિલકુલ, ભલે અત્યારે ક્રમમાં છેક છેલ્લે છે, પણ ટીમ જબરી છે, ટીમ જબરજસ્ત છે, સારા પ્લેયર્સ છે, બોલિંગ ડિપાર્ટમેન્ટ એમનું સારું છે. તો ક્યાંક ને ક્યાંક એ કોઈ પણ ટીમને ભારે પડી શકે છે. અને બીજું, બેંગ્લોરની ટીમ એના 3 બેટર્સના આજુબાજુ ફરી રહી છે, ફાફ ડુપ્લેસિસ, વિરાટ કોહલી અને મેક્સવેલ. આ 3 ખેલાડીઓ જો શરૂઆતમાં જો વિકેટો એમની જાય છે તો આ ટીમ દબાણમાં આવી જાય છે અને હારી પણ જાય છે, એ પણ આપણને જોવા મળ્યું છે. એટલે અહીંયા આગળ જોવાનું એ છે કે કોણ, કે ધારો કે મુંબઈની ટીમની વાત કરો, મુંબઈમાં 3 મહત્વના બેટર્સ આઉટ થઈ ગયા તો એમની રન બનાવવાની ક્ષમતા ઘટી જાય. એ જ પ્રમાણે બેંગ્લોરમાં છે, પણ મુંબઈમાં 7 સુધી બેટર્સ છે, જ્યારે બેંગ્લોરમાં પહેલાં 4 જણા રમી રહ્યા, તો પછી કોણ રમશે એ સવાલ ઊભો થાય. તો એ વસ્તુ અગત્યની છે કે બેંગ્લોરની વિકેટો 3 એ વિરાટ કોહલી, ફાફ ડુપ્લેસિસ અને મેક્સવેલની કોણ લે છે, કયો બોલર લે છે એના ઉપર આખું અહીંયા આધાર છે. ખાસ કરીને જો
અચ્છા, ઓફકોર્સ બેંગ્લોરની તો જબરજસ્ત બોલિંગ લાઇનઅપ બી સારી છે. હેઝલવુડ છે, સિરાજ છે, કરણ શર્મા છે, હઝારંગા છે, દે આર હેવિંગ ધ ગુડ. પણ અહીંયા આગળની જે બોલિંગ ડિપાર્ટમેન્ટ છે, આજે નોર્જે એમનો મહત્ત્વનો બોલર નથી રમવાનો, એટલે એ મોટો સેટબેક છે. પણ ખલીલ છે, ત્યાર પછી ઈશાંત શર્મા છે. ઈશાંત શર્માએ ગુજરાત સામે શાનદાર બોલિંગ કરીને જીત અપાવી હતી. આપણે ભૂલવું ના જોઈએ, એક ભારતનો ખેલાડી છે. કુલદીપ યાદવ છે, નગીડી આજે રમી શકે એમ છે. ત્યાર પછી અક્ષર પટેલ છે. તો આમની પણ બોલિંગ બહુ સારી છે અને ડેફિનેટલી એક સારા પરિણામો આપ્યા છે. બંને ટીમોના બેટર્સ તમે જુઓ તો આ બાજુ સોલ્ટ, વોર્નર, માર્શ અને ગર્ગ અને મનીષ પાંડે, આ પાંચ બેટર્સ સારા છે. અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે એ લોકો દર વખતે ચાલતા નથી, મોટાભાગે ચાલતા નથી, એટલા માટે તે માત્ર બે ત્રણ મેચો જ જીત્યું છે. આ બાજુ જોવા તો વિરાટ છે, ફાફ દુપ્લેસી છે, મેક્સવેલ છે, પછી પ્રભુ દેસાઈ, કેદાર જાદવ, કાર્તિક ભલે એક ફિનિશર તરીકે એમનું નામ હતું, પણ હવે કંઈ એવું ખાસ એમની અસર કોઈ જોવા મળતી નથી. એટલે અહીંયા આપણે દિલ્હીને એકદમ આઉટરાઇટ કરવાની જરૂર નથી કે હારી જ જશે, એ ફાઇટ આપી શકે એવી ટીમ છે. ને બીજું, અત્યારે દિલ્હી અને હૈદરાબાદ આ બે ટીમોનું મુખ્ય કામ એ છે કે જે ટોપ લેવલે ટીમો જતી હોય એમના પગ ખેંચીને એમને નીચે લાવવી. જે ટીમો દિલ્હીની સામે અને હૈદરાબાદ સામે હારી જશે એનો અર્થ એ થયો કે એમની જીતવાની તકો ઓછી થશે, કારણ કે બે પોઈન્ટ્સ એ ગુમાવશે. એ બે પોઈન્ટ્સનું દિલ્હીને કોઈ મહત્ત્વ નથી, હૈદરાબાદને કોઈ મહત્ત્વ નથી, પણ જેને મહત્ત્વ છે એમને પોઈન્ટ્સ નહીં મળે. એટલે અત્યારની પરિસ્થિતિ આ પ્રકારની ઊભી થાય એવી છે. લેટ સી વોટ હેપન્સ. હજુ હૈદરાબાદ પાસે ખેર એક મેચ છે, આપણે એને એકદમ આઉટરાઇટ, અને બધું બીજું તો કે બધી જ મેચો જીતવી પડે એવી સ્થિતિ, એટલે એ પોસિબલ નથી. તો ક્યાંક ને ક્યાંક આ બે ટીમો જે છે એ બીજી ટીમોના ગણિત બગાડે એવી પૂરેપૂરી શક્યતાઓ દેખાય. બિલકુલ, આ બંને ટીમો બીજી ટીમના ગણિત બગાડે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો એટલા માટે નવાય નહીં, કારણ કે કપરા ચઢાડતો છે. જશોકભાઈ, આપ જોડાયા, ખૂબ સરસ એવું માર્ગદર્શન આપ્યું, આપનો આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આઈપીએલની ધમાલ કાર્યક્રમમાં જે પ્રમાણે ચર્ચા કરી એ પ્રમાણે અત્યારે હાલના લેટેસ્ટ અપડેટ પ્રમાણે જો વાત કરવામાં આવે, ચેન્નઈ અને મુંબઈની અત્યારે બપોરની 3:30 વાગ્યાની જે મેચ ચાલી રહી છે એમાં 3 વિકેટ પડી ગઈ છે. આ મેચમાં કેવા પ્રકારનો રોમાંચ જોવા મળશે એ તો મેચ પૂરી થયા પછી જ ખબર પડશે, કારણ કે બંને મેચમાં કપરા ચઢાણતો છે, યા તો શરૂઆતી છે, પછી શું થાય છે તો આવનારો સમય બતાવશે. આઈપીએલની ધમાલ કાર્યક્રમમાં બસ આટલું જ. નમસ્કાર.